फायरिंग करनार ईसम भोग बनना युवती बहन पूर्व प्रेमी મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતી ઉપર ફાયરિંગની ઘટના રવિવારના રોજ સામે આવી હતી, જેમાં ભોગ બનનાર યુવતીની બહેને અગાઉ અફરોઝ શેખ નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધ ભોગ બનનાર યુવતીને મંજૂર ન હોવાથી યુવતીની બહેન અફરોઝ શેખ સાથે બોલાચાલ બંધ કરી દીધી હતી. છતાં આરોપી અફરોઝ શેખ ભોગ બનનારની બહેન સાથે પ્રેમ સંબંધ રાખવા માટે તેને મજબૂર કરતો હતો. ત્યારે આ બાબતે ભોગ બનનાર યુવતી અફરોઝ શેખને વારંવાર સમજાવતી હતી, પણ આ વાત અફરોઝને પસંદ ન હોવાથી આ વાતની અદાવત રાખી સાંજના 4:30 વાગ્યાની આસપાસ અફરોઝ શેખ ભોગ બનનાર યુવતીના ઉધના ખાતે આવેલ સાંઈ સમર્પણ સોસાયટીના મકાન પર પહોંચી ગયો હતો. તે સમયે યુવતી પણ મકાને હાજર હતી. ત્યાં અફરોઝનો યુવતી અને તેની બહેન સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અદાવત રાખીને અફરોઝ તેની પાસે રહેલ તમંછા જેવા હથિયાર વડે યુવતી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર યુવતીના ડાબા પગના જાંઘના ભાગે ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાના ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અફરોઝ શેખની ભાટાના વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ ઉપરાંત તેની પાસેથી હથિયાર પણ કબજે લેવામાં આવ્યું છે. ગઈકાલે ઉધના વિસ્તારની અંદર સાંઈ સમર્પણ સોસાયટી આવેલી છે. એ સોસાયટીમાં આ કામના જે ફરિયાદી છે એમના બેન છે, એ એના ફેમિલી સાથે રહે છે. આ બેન છે જ્યારે આનાથી પહેલાં વિસ્તારની અંદર રહેતા હતા ત્યારે 4-5 વર્ષ પહેલાં આ કામના જે આરોપી છે એ અફરોઝ શેખ કરીને છે, એમની સાથે પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ ફરિયાદીની જે બેન છે એમના મેરેજ થઈ જતા એ લોકો ઉધના ખાતે રહેવા આવી ગયેલા હતા. પણ જબરજસ્તીથી પ્રેમ સંબંધ રાખવા માટે આ કામનો જે આરોપી છે એ આમના ઉધના ખાતેના ઘરે આવેલો હતો અને એ જબરજસ્તી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. એ દરમિયાન આ કામના જે ફરિયાદી છે એ આવી જતા અને એને સમજાવતા હતા અને સમજાવતા એ ઉશ્કેરાટમાં આવી અને પોતાના પાસે રાખેલો તમંચો છે, લોડેડ પિસ્ટલ, એનાથી ફરિયાદી ઉપર એના જાંઘના ભાગે, સાથળના ભાગે ફાયર કરે છે અને ત્યાંથી એ નાસી જાય છે. ઉપરોક્ત બનાવ છે એ ગંભીર પ્રકારનો હોય, મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ કમિશનર સાહેબ તરફથી તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા માટે તથા એની પાસેના જે ઇલીગલ વેપન્સ છે એને કબજે કરવા માટેની સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. એ ટીમના ભાગરૂપે PSI અનિલ ગામિત અને એમની ટીમ નાઓને સ્પષ્ટ હકીકત મળેલી કે સુરતમાં આ જગ્યાએ એ હાલમાં કટો લઈને ફરે છે, એવી હકીકત મળતા એમને તાત્કાલિક એને પકડી પાડવામાં આવેલ છે, પકડી અને એરેસ્ટ કરવામાં આવેલ છે. સાહેબ, જે આ ફાયરિંગ કરવાનો મુખ્ય હેતુ શું હતો આરોપીને? મુખ્ય હેતુ એનો એવો હતો કે ફરિયાદીની બેન છે એની સાથે એને પ્રેમ સંબંધ હતો 4-5 વર્ષ પહેલા. ત્યારબાદ એનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. પ્રેમ સંબંધ તૂટ્યા પછી ફરિયાદીની બહેનના લગ્ન અલગ જગ્યાએ થઈ ગયેલા હતા અને એ એના ફેમિલી સાથે ઉધના ખાતે રહેતી હતી. પણ ફરીથી પ્રેમ સંબંધ બાંધવા માટે એના ઉપર દબાણ કરતો હતો અને એને લઈ અને ફરિયાદી વચ્ચે પડતા કે ભાઈ હવે તું એના પણ મેરેજ થઈ ગયા છે, તું એનું ઘર ડિસ્ટર્બ નહીં કર, આવું સમજાવતા એ ઉશ્કેરાટમાં આવી ગયો અને એના ઉપર ફાયરિંગ કરેલ છે. ક્યાં રહેવાનું તમારો? આ કઈ રીતે બ્લેડ લાગ્યો, શું થયું, તમે કઈ ઘટના કહી શકો છો? મને પોતાને ખબર નથી, બટ બે જણ હતા ગાડી પર હતા, મને તમારી કોઈ જાતિ દુશ્મની? એવું હશે કે કોઈ બીજાને મારવાનો ક્યાં હશે અને મારા પગ થઈ ગયા, હવે એ લોકો તો રોકી તો શકે નહીં. આ કઈ જગ્યાએ ઘટના બની?